હેલો એન્ડ ગુડ ઇવનિંગ એવરીવન. આજે આપણે લહેર સીઝન ટુ ના લાસ્ટ એપિસોડ પર આવી ચુક્યા છીએ. ગાઈઝ, લહેર સીઝન ટુ ના લાસ્ટ એપિસોડ પર તમારો આટલો કોન્સ્ટન્ટ સપોર્ટ અને એના વગર આ હિટ ના બનત, તો એના માટે ખૂબ 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 આભાર. આઈ એમ યોર ટુડેઝ હોસ્ટ પાયલ કુતાણા. મારી સાથે છે મારી કો હોસ્ટ હેતવિશા અને ગેસ્ટ નોન અધર દેન એમએસસી આઈટી 2020 ના ગોલ્ડ મેડલ She has done her MSc IT from 2015 to 2020 and received a gold medal. She tops in all 5 years. She also received a Abhinandan Award for her outstanding contribution and commitment towards her work and event management. She is working as a software engineer in Gateway Technologies. Jolly, I welcome you in Lahir Season 2. તમારા પ્રશ્ન સાથે હું મારા ફર્સ્ટ યર માં પહોંચી ગઈ, કારણ કે એ વખતે 11th 12th પત્યું પછી કેએસમાં જયારે એડમિશન થયું ને, તો ત્યારે એક જ વસ્તુ મગજમાં હતી, ખાલી બે વસ્તુ મને ખબર હતી કે એક તો હું આઈટી ફિલ્ડમાં જઈ રહી છું, બીજું કે હું સ્કૂલમાં હોઈએ ને આપણે તો કોઈ એક કે બે જણ ટોપર હોય એમ. પણ જયારે આપણે કોલેજમાં જઈએ ને તો કેએસમાં જયારે હું આવવાની હતી ત્યારે મને એટલું ખબર હતી કે ત્યાં બધી સ્કૂલના ટોપર્સ આવવાના છે. એટલે એ એક્સપિરિયન્સ મેં મારી સાથે શું થશે કે કેવું રહેશે એવું મેં કઈ જ વિચાર્યું નતું, પણ બસ ખાલી આ બે વસ્તુ મગજમાં હતી. તો જયારે ફર્સ્ટ ડે હું ફર્સ્ટ લેક્ચર અમારો હતો અને રચના મેમ અમારા ક્લાસમાં આવ્યા હતા લેક્ચર લેવા માટે, તો બહુ જ ક્લાસ આઈ થિંક 120 સ્ટુડન્ટ જેટલા ક્લાસમાં બેઠા હશે, અને મેમે આવીને ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો અને મેં કોન્ફિડન્સ થી અને સારી રીતે આન્સર કર્યો. બધાએ મારા માટે બહુ જ ક્લેપ કરી અને આઈ થિંક એમને સેકન્ડ ક્વેશ્ચન બી પૂછ્યો અને સેકન્ડ ક્વેશ્ચન પણ મેં આન્સર કર્યો હતો. સો મેમ ઇમ્પ્રેસ થઈ ગયા અને એમણે મારું નામ પૂછ્યું અને બસ એ રીતે આખો લેક્ચર તો પતી ગયો. પણ જયારે હું એ દિવસે ક્લાસમાંથી ફર્સ્ટ ડે હું ક્લાસમાંથી બહાર નીકળી ને ત્યારે આઈ થિંક બધા જ લોકો મને મારા નામથી ઓળખતા હતા. એટલે બસ એ દિવસે મારો એવો કોન્ફિડન્સ બિલ્ડ થઈ ગયો કે મતલબ એવી રીતે ગભરાવાની કે જરૂર નથી, તમે આગળ સારું જ કરી શકશો એમ. તો મારી શરૂઆત એ રીતે ખૂબ જ સરસ થઈ હતી. Our next question is, as we are IT people, we have both theories and practicals. What is the importance of practicals and what is the importance of lab? So true, Hitvi. આપણને મતલબ આઈટી ફિલ્ડમાં છીએ ને, તો કદાચ જયારે આપણે એડમિશન ફર્સ્ટ યરમાં લેતા હોય ને ત્યારે મેં ઘણા સ્ટુડન્ટ પાસેથી એવું સાંભળ્યું છે કે મેં જોયું પણ છે કે પેલું કહેવાય ને કે 11th 12th આપણે જે ભણતા હોય ને તો એ માઇન્ડસેટ બની જાય કે આપણે થિયરીમાં સ્કોર કરી લઈશું, પ્રેક્ટિકલ આપણે ફર્સ્ટ ટાઈમ ફેસ કરતા હોઈએ જયારે આપણે આઈટી ફિલ્ડમાં આવીએ ત્યારે. તો એ વખતે એવું વિચારતા હોય કે ભલે ને અહીંયા થિયરી સબ્જેક્ટ તો છે જ ને, આપણે માર્ક્સ લાવવા માટે તો એમાં સ્કોર કરી લઈશું, પ્રેક્ટિકલ્સમાં વાંધો નહીં, જેમ જેમ થઈ જશે એમ ચાલશે એમ. પણ એવું નથી, આઈટી ફિલ્ડ ઇઝ પેરેલલ કે થિયરી જેટલું તમારું પાવરફુલ હોવું જોઈએ એટલું તમારું પ્રેક્ટિકલ્સ બી પાવરફુલ હોવું જોઈએ, અને પહેલેથી જ તમારે એની પ્રેક્ટિસ પાડવી જોઈએ, રાઈટ? બીકોઝ ઘણી વાર એવું થતું હોય છે કે એન્ડ ટાઈમે જયારે પ્લેસમેન્ટ કેવું આવે ને, તો પ્રેક્ટિકલ એ વખતે એટલો એક્સપિરિયન્સ યુઝ ટુ ના થયા હોઈએ, એટલે આપણને થિયરી જ વધારે ખ્યાલ હોય, તો કદાચ એ વખતે પ્રોબ્લેમ થઈ શકતા હોય. પણ મારી એડવાઇસ છે કે પ્રેક્ટિકલ્સ ની સાથે સાથે પહેલેથી જ પ્રિપેર એના માટે કરો. થિયરી એક સમયે તમે કહેવાય ને એન્ડ ટાઈમે લર્ન કરી શકશો, પણ પ્રેક્ટિકલ એ ગોખવાની વસ્તુ નથી, તો એ પોસિબલ નહીં થાય. એટલે મારી એડવાઇસ છે કે તમે પહેલેથી જ ફોલો કરો થિયરી પેરેલલી પ્રેક્ટિકલ. યસ, મારું પણ એવું જ માનવું છે કે જો તમે થિયરી લેક્ચર્સ બી જો ખાલી અટેન્ડ કરતા રહેશો ને, તો જે આપણે રિયલ લાઈફમાં પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એ છૂટી જશે. પ્રેક્ટિકલ લેબ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ આપણે આઈટી ફિલ્ડમાં બધું પ્રેક્ટિકલ જ હોય છે. મારો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે લાઈક તમારે આપણે બહુ બધા અસાઇનમેન્ટ્સ હોય છે અને પ્રેક્ટિકલ્સ હોય છે, તો સ્ટુડન્ટ્સ એવું કરતા હોય છે કે દે આર કોપીંગ અસાઇનમેન્ટ્સ નોટબુક્સ ઓફ કોલેજ સ્ટુડન્ટ,
તો એવું શું સ્પેશિયલ થિંગ્સ જે છે તમે અસાઇનમેન્ટ માં એડ કરતા અને તમારી બુક્સ જે છે એને બીજાની બુક્સ કરતા ડિફરન્ટ બનાવતું હોય અસાઇનમેન્ટ ને? તદ્દન સાચી વાત છે કે મતલબ અસાઇનમેન્ટ એવું થાય કે અસાઇનમેન્ટ સબમિશનના દિવસે મને ખબર જ ના હોય કે મારી બુક કોના પાસે છે, એટલે એ વખતે શોધવા જવું પડે, ભાઈ પૂછવું પડે કોને આપી હતી, કોને આપી હતી, કોના થ્રુ ક્યાં પહોંચી ગઈ. પણ અસાઇનમેન્ટ નો એક તો ફંડા એવો છે કે કેવું ને, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ જેવું, જેનું પહેલું લખ્યું એ પછી બધે સર્ક્યુલેટ થઈ જાય. પણ પર્સનલી હું જો મારી વાત કરું તો અસાઇનમેન્ટ એટલે કેવું કે થિયરી અને પ્રેક્ટિકલ બંને વાત કરું, થિયરી અસાઇનમેન્ટ પ્રેક્ટિકલ અસાઇનમેન્ટ. તો થિયરી અસાઇનમેન્ટમાં એ રીતે કે જે કઈ પણ અસાઇનમેન્ટ ક્વેશ્ચન્સ હોય ને તો હું બુકમાંથી જનરલી સ્ટડી કરીને લખતી, પણ જો મને આન્સર સેટિસ્ફાઈંગ ના લાગે કે પછી મને એમ લાગે કે આ મને હમણાં જલ્દી સમજ નથી પડતી તો આઈ ઓલવેઝ ગૂગલ ઇટ, કે ગૂગલ પર પણ આન્સર. હવે કેવું છે, ફોન આપણા હાથમાં છે અને આઈટી ફિલ્ડ નું દરેક નોલેજ છે એ ગૂગલ પર અવેલેબલ છે, તો હું પેરેલલી બંને જગ્યાએ સર્ચ કરતી અને જે મને સેટિસ્ફાઈંગ આન્સર લાગે ને તો હું એમાં કોપી કરતી. એટલે અસાઇનમેન્ટ એવું નથી કે આપ્યું છે તો લખી દઈએ, પણ મીનિંગફુલ કે મારા માટે છે, હું લખી રહી છું તો મને ક્યાંક હેલ્પફુલ થશે, રાઈટ? તો થિયરી અસાઇનમેન્ટ આ રીતે કરતી. પણ પ્રેક્ટિકલ અસાઇનમેન્ટમાં બી એક વસ્તુ મતલબ કહેવાય ને, અસાઇનમેન્ટ આપણે કરી તો લઈએ જ બધા, પણ આમાં કેવું કે મને કદાચ કોઈ વસ્તુ નથી ખબર પડતી તો હું કોઈના પાસેથી હેલ્પ લેતી કાં તો પૂછતી, બીકોઝ પ્યોર લર્નિંગ છે ને, આને પ્યોર લર્નિંગ કહેવાય કે તમે તમારા કોમેટ્સ, તમારા જે મેટ્સ છે એમના પાસેથી તમે શીખો, રાઈટ? તો એમના પાસે કઈક અલગ આઈડિયાઝ છે, તમારા પાસે કઈક અલગ આઈડિયાઝ છે, તો તમે બંને સાથે ડિસ્કસ કરીને જો એ રીતે લખશો કે કઈક ઇમ્પ્લિમેન્ટ કરશો ને તો એ અસાઇનમેન્ટમાં બહુ જ હેલ્પ કરશે આગળ જતા. અસાઇનમેન્ટ ટાઈમે તમે કરી શકો, પછી આગળ જતા ઇમ્પ્લિમેન્ટેશન વખતે એવું ના થાય. સો થિયરી અને પ્રેક્ટિકલ અસાઇનમેન્ટમાં આ રીતે વર્ક થતું હોય. થેન્ક યુ ફોર શેરિંગ કે તમે કઈ રીતે ક્વોલિટેટિવ અસાઇનમેન્ટ્સ લખતા હતા. અમે પણ હવે એવી જ રીતે લખશું કે જેનાથી અમે પણ કંઈક ગેઇન કરી શકીએ. હવે મને ને ઓડિયન્સને નેક્સ્ટ ક્વેશ્ચન એવો થાય છે કે તમે પ્રોજેક્ટ, આપણે ઘણા બધા પ્રોજેક્ટ્સ આવે છે, પ્રેઝન્ટેશન આવે છે, વાઇવા આવે છે, તો એના માટે તમે કેવી રીતે પ્રિપેર કરતા હતા, પ્લેસમેન્ટ્સ માટે કઈ રીતે પ્રિપેર કરતા હતા? ક્વેશ્ચનમાં જોઈએ ને તો તમે આઈ થિંક બે ત્રણ વાત કરી, એક તો પ્રોજેક્ટ, પ્રેઝન્ટેશન અને વાઇવા કે પ્લેસમેન્ટ, રાઈટ? ફર્સ્ટ જો હું પ્રોજેક્ટની વાત કરું ને તો પ્રોજેક્ટ પ્રેઝન્ટેશનમાં કેવું થાય કે આપણે થ્રી મતલબ એક સેમિસ્ટરમાં આખો પ્રોજેક્ટ કરવાનો હોય, એટલે 3 to 4 months આપણે એની પાછળ મહેનત કરતા હોઈએ અને આપણા દિવસો આમ કહેવાય ને પ્રોજેક્ટને આખો પૂરો કરવામાં પ્રોપર આપણે બહુ જ મહેનત કરી હોય. અને પછી એવું થાય કે પ્રેઝન્ટેશન નો ડે આવે ને તો આઈ થિંક 10-15 મિનિટમાં બધું જ પતી જાય એમ મેક્સિમમ. તો એ વખતે ઘણાને છે ને આવી કમ્પ્લેન રહેતી હોય છે કે યાર આટલી બધી મહેનત કરી, આટલો મોટો પ્રોજેક્ટ ક્રિએટ કર્યો અને 15 જ મિનિટમાં બતાવી દેવાનો. પણ એકચુઅલી રિયલ લાઈફમાં પણ આવું જ હોય છે, તમે કઈ પણ પ્રેક્ટિસ હોય ને એના માટેનો ટાઈમ તમારે વધારે જોઈએ, પણ જે ફાઇનલ ડિસિઝન જે તમારું આવવાનું હોય ને આઈ થિંક મેક્સિમમ 10-15 મિનિટમાં થઈ જતું હોય એમ. તો એ વખતે હું હંમેશા કી પોઈન્ટ યાદ રાખતી, પહેલું કે આ જ વસ્તુ, આ જે મેં પ્રોજેક્ટ બનાવ્યો છે એ મારે કોઈને, મારે પોતાને જ પ્રેઝન્ટ કરવાનો હોય તો હું કેવી રીતે કરું, મને સમજ પડશે એ વસ્તુ. બીજી એ વસ્તુ કે હું અમુક જે પોઈન્ટ્સ છે જે હાઈલાઈટ કરવા જેવા છે, કે કહેવાય ને ઓલવેઝ હું એક પ્રિન્સિપલ ફોલો કરતી, મતલબ એક કમ્યુનિકેશનમાં છે ને કિસ પ્રિન્સિપલ છે, તો હું કિસ યુ પ્રિન્સિપલ ફોલો કરતી કે કીપ ઇટ શોર્ટ, સિમ્પલ એન્ડ અન્ડરસ્ટેન્ડેબલ. એટલે મને પણ સમજ પડે, હું જે વ્યક્તિને પ્રેઝન્ટ કરવા જઈ રહી છું એ વ્યક્તિને પણ એટલું જ આસાનીથી સમજાઈ જાય. કદાચ બોલ્યા કરતા વધારે શું કે વિઝ્યુઅલ એવી વસ્તુ આપણે એડ કરી દઈએ એમાં પ્રેઝન્ટેશનમાં કે એ જલ્દી ઇફેક્ટિવ લાગે અને ઇઝીલી પણ સમજણ પડી જાય. તો અને આ જે પ્રેઝન્ટેશન તમે કીધું, પ્રોજેક્ટ છે, તમે એક્ઝામ આપો છો, એકેડેમિક્સ જે કંઈ પણ કરો છો, આ બધી વસ્તુ છે ને ઇન્ટર રિલેટેડ છે, વાઇવા છે, કારણ કે એ પછી બધી તમને પ્લેસમેન્ટમાં પણ હેલ્પ કરશે. કે એવું નથી કે એક્ઝામ પૂરતું ભણી લીધો આ સબ્જેક્ટ પછી એને ભૂલી જવાનો, એવું નથી. આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક મિક્સચર થઈને છે ને પ્લેસમેન્ટમાં કે ક્યાંક આગળ ફ્યુચરમાં પણ હેલ્પ કરી શકે છે. સો પ્લેસમેન્ટ માટે પણ હું આ જ રીતે પ્રિપેર કરતી કે એવું નથી કે પ્રીવિયસનું કરેલું ભૂલી જઈએ, પણ બધું જ એક સાથે કહેવાય ને સમરી રાખવાની આપણી સાથે કે જે આગળ આપણને હેલ્પ કરી શકે, રાઈટ? યસ, તમે જે આ પ્રિન્સિપલ કીધો હવે અમે પણ એને ફોલો કરીશું અને જે પણ કી પોઈન્ટ હતા એને પણ અમે યાદ રાખીશું.
અને અમે પણ અમારું જે નેક્સ્ટ પ્રેઝન્ટેશન હશે એને ઇફેક્ટિવ બનાવીશું. તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે તમે 5 યર્સ ની આ જર્ની હતી, તો એમાં ઘણા બધા સબ્જેક્ટ સ્ટડી કર્યા, તો અને બધામાં આમ તમે ટોપ કર્યું, તો ક્યાંક પણ ક્યાંક તો ફેલિયર આવે જ, કે ક્યાંક તમને એવું થાય કે ના હું આમાં સેટિસ્ફાઈડ નથી, તો એવું ફેલિયર કે એવું કોઈ તમારા જોડે થયું હતું, શું હતું અને તમે એને ફેસ કઈ રીતે કર્યું? એકચ્યુઅલી ફેલિયર ની વાત કરું ને તો મને આઈ થિંક કોલેજમાં આવતાની સાથે જ ફેલિયર શું હોય ખબર પડી ગઈ હતી. બીકોઝ આઈ થિંક આઈટી માં જે મેં એડમિશન લીધું ને, તો મેં એ વિચારીને લીધું હતું કે મારે મેથ નથી કરવું. શું કરવું છે તો ખબર હતી, પણ શું નથી કરવું ને એ પણ ખબર હતી. એટલે મને એમ કે મારે મેથ્સ કરવું નથી, એટલે બસ આપણે આઈટીમાં આઈટી માટે હું થોડા સબ્જેક્ટ મને નોન હતા, પણ અહીંયા મેથ્સ આવશે એવી ખબર નથી. તો પછી આવતા વખતે જ ખબર પડી કે ભાઈ આપણે તો મેથ્સ ભણવાનું છે અને બી સાયન્સ વાળું મેથ્સ ભણવાનું છે. તો આઈ વોઝ નર્વસ કે શું થશે. મને પહેલેથી આમ પેલું કહેવાય ને કે મનમાં એવું જ હતું કે ભાઈ મેથ્સ કરવું જ નથી એમ. તો ફર્સ્ટ મિડસેમ આવી અને હું આઈ થિંક મિડસેમમાં કઈ જ લખ્યા વગર આમ બસ પેપર આપીને હું નીકળી ગઈ હતી. આઈ થિંક મારો એમાં એક માર્ક આવ્યો હતો, આઈ થિંક 50 માંથી મને એક જ માર્ક મળ્યો હતો એ વખતે. પણ એ વખતે મેં વિચાર્યું કે મતલબ હા આઈટીમાં બધામાં આઈટી સબ્જેક્ટમાં સારા માર્ક્સ હતા, પણ મેથ્સમાં આ રીતે મારે હું પાછી પડી ગઈ એમ. તો મિડસેમ પછી મારે ફાઇનલ સેમેસ્ટર એક્ઝામ પહેલા ટાઈમ હતો મારા પાસે, અને પછી મેં વિચાર્યું કે મતલબ એક સબ્જેક્ટ મારા બીજા બધા સબ્જેક્ટને અફેક્ટ ના કરે એના માટે મારે મહેનત કરવી આના માટે જરૂર છે. મેં એવું નતું વિચાર્યું કે પછી ચલો આઈટી હવે છોડી દઈએ કે આપણા કામનું નથી એમ, એ રીતે નહીં. પણ એને પોઝિટિવ એમાં લીધું કે જો મારે આઈટી કરવું હશે તો પહેલી રિક્વાયરમેન્ટ મને મેથ્સ આવડવું જોઈએ. અને મને પછી રિયલાઇઝ થયું કે આઈટી માટે તમારે મેથ્સ આવડવું જરૂરી છે, તમને એનું બેઝિક તો ખ્યાલ હોવો જ જોઈએ એમ. તો પછી મેં એના માટે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. થોડી મહેનત મારે વધારે એમાં કરવી પડતી હતી, બટ બસ એક નક્કી કરી લીધું હતું. અને પછી કરતા કરતા મને ખ્યાલ આવ્યો હતો કે પહેલાથી જો એમ જે મારા મનમાં જે ફિક્સ થઈ ગયું હતું ને, તો એ વસ્તુ કદાચ એ વખતે મારે રિઝોલ્વ થઈ કે હા ભાઈ વાંધો નહીં, હવે મેથ્સ કરી બી શકો છો, મેથ્સ ઇઝી બી છે અને થઈ પણ જશે એમ. તો આઈ થિંક ગીવ અપ કરવાના જગ્યાએ મેં એને ઓવરકમ કરવાનો, મારો જે ફિયર હતો, મારો જે ડાઉટ હતો, એને મેં ઓવરકમ કરવાનો ટ્રાય કર્યો અને આઈ સક્સીડ ઇન દેટ. સો આ એક ફેલિયર ની આવી જર્ની છે કે સ્ટાર્ટિંગના ફેઝમાં જવું એક કહેવાય ને ડિશમ જેવું એક પુશઅપ મળી ગયું હતું. જેમ તમે કીધું એમ મેથ્સ માં મારે બી એવું જ હતું કે ભાઈ મારે મેથ્સ નથી કરવું, અને આમ કેએસ માં ફર્સ્ટ ડે જ આયા ને ફર્સ્ટ વીક માં જ ફર્સ્ટ લેક્ચર મેથ્સ નો હતો. પછી ધીમે ધીમે ખબર પડી કે ના મેથ્સ કેટલું ઇમ્પોર્ટન્ટ છે આઈટી ફિલ્ડ માટે, કે એના વગર પ્રેક્ટિકલ્સ માં ને એમાં આપણને બહુ જ પ્રોબ્લેમ પડે છે. સો થેન્ક યુ ફોર શેરિંગ યોર એક્સપિરિયન્સ. હવે અમારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે આપણે એક્ઝામ્સ આવે, હવે એક્ઝામમાં અમુક સબ્જેક્ટ એવા હોય કે એમાં આપણે થિયરી બી લખવાની હોય છે અને પ્રેક્ટિકલના અલ્ગોરિધમ્સ લખવાના આવે, પ્રોગ્રામ્સ લખવાના આવે, તો એ તમે કઈ રીતે લખતા હતા? મતલબ લાઈક તમે પેપર કઈ રીતે લખતા હતા કે જેનાથી તમારું આટલું સરસ રિઝલ્ટ આવતું હતું? અને તમે તમારા ફ્રેન્ડ્સને યા ગ્રુપ સ્ટડીઝ કે એવું કઈ કરતા હતા? હા એક્ચ્યુઅલી એ વખતે એક્ઝામ ટાઈમ છે ને, મારી રિસ્પોન્સિબિલિટી બે હોય, એક તો મારે પોતે ભણવાનું છે અને મારે બીજાને પણ ભણાવવાનું છે. એટલે એ વખતે કેવું થતું કે થિયરી ગ્રુપ સ્ટડી જયારે અમે કરતા ને, તો મારે કેવું કે એક્ઝામ, ફાઇનલ એક્ઝામ હોય, મિડ સેમ હોય કે ફાઇનલ સેમેસ્ટર એક્ઝામ હોય, એના આગળના દિવસો મારે કેવું ને બે ચોઈસ બધાને ભણાવવાનું થતું કે ભાઈ તું અમને અલગથી ભણાવ, ફ્રેન્ડ્સ લોકો લાઈક તું મને અલગથી ભણાવજે. એટલે મારા આગળના દિવસો તો એવી જ રીતે જતા, એક મતલબ બધા અલગ અલગ ગ્રુપમાં બધાને ભણાવતા હોય એમ. તો અને એક વાર ઘણી વાર એવું થતું કે હું એક જ સબ્જેક્ટ 10 દિવસ સુધી કન્ટિન્યુઅસ ભણાવતી હોય એમ. એટલે એ રીતે એક્ઝામ્સ ની પ્રિપેરેશન થતી. પણ જેમ આપણે પંક્તિનો આઈ થિંક સેશન હતું ને, એમાં આપણે એવું સાંભળ્યું હતું કે પંક્તિએ કીધું હતું કે રોજ એક કલાક વાંચતી હતી, પણ આઈ થિંક મારી સાથે એ પોસિબલ નથી, હું રોજ એક કલાક નથી વાંચી શકતી. પણ કેવું કે એક સાથે પછી બધું જયારે બેસીએ ને ત્યારે બધું પતી જાય એમ. તો કદાચ મારા માટે એ પ્રિન્સિપલ મને એ અપ્લાય થતો હતો. તો એ રીતે હું મહેનત કરતી હતી અને સમજીને વાંચતી હતી. લાઈક જો તમે સમજીને વાંચ્યું હશે ને, તો તમે બીજાને સારી રીતે સમજાવી શકશો, રાઈટ? તો હંમેશા સમજીને વાંચવું, જેથી કહેવાય ને કે એક વાર પણ વાંચ્યું હશે ને, તો તમારે ફરીથી એને વાંચવાની જરૂર નહીં પડે. લાઈક તમને કોઈ હિન્ટ બી આપી, હિન્ટ પણ મળી જશે ને,
તો તમે એમાં પછી કન્ટિન્યુ કરી શકશો. એટલે હંમેશા વાંચો ને તો સમજીને વાંચવાનું, અને લાઈક પ્રેક્ટિકલ્સ, અને એના માટે પણ કેવું કે પ્રેક્ટિકલ, મેં જેમ કીધું ને કે એનું પ્રેક્ટિકલ્સ નું ઇમ્પોર્ટન્સ વધારે છે, તમે પ્રેક્ટિસ કરતા રહો એની. જયારે રેગ્યુલર લેબ આવતી હોય કે બધું હોય ને, તો તમે એમાં ભલે તમને એવું લાગે કે આજે લેબમાં કઈ નથી કરાવવાના, પણ તમે તમારી રીતે કઈ પણ પ્રેક્ટિસ કરતા રહો, રાઈટ. અને બીજું કે તમે પેપર લખવાની વાત કરી, તો હું ઓલવેઝ મતલબ કહેવાય ને, હું એવું વિચારતી કે આ જ વસ્તુ હું પહેલા પણ, મેં જેમ કીધું એમ કે હું પોતે પોતાને વાંચું તો હું કેટલા માર્ક્સ આપું, હું મારી જ ક્રિટિક બની જતી એમ. અને હું બીજું વિચારું કે કોઈ વ્યક્તિ મારું પેપર ચેક કરી રહ્યું છે તો એને મતલબ એને હેડક ના લાગવું જોઈએ કે આ પેપર તપાસતા તપાસતા તો મને આમ એ થઈ ગયું એમ. તો હું કી પોઈન્ટ વધારે એમાં લખતી, જ્યાં કહેવાય ને વિઝ્યુઅલી કંઈક ડ્રો કરીને બતાવવા જેવું છે તો એ વસ્તુ હું ડ્રો કરીને લખતી. મતલબ ઇવન થિયરી વસ્તુ પણ હું ડ્રો કરતી કે જો એ બની શકે ને તો હું પોઈન્ટ એવી રીતે ડિવાઈડ કરીને લખું, રાઈટ. અને મેં આગળ જેમ પ્રિન્સિપલ કીધો એમ કે કીપ ઇટ શોર્ટ, સિમ્પલ એન્ડ અન્ડરસ્ટેન્ડેબલ, રાઈટ. તો એક આજ મારો ફંડા હતો અને દેટ વર્ક્ડ. તમારો પ્રિન્સિપલ અને જે સેલ્ફ અસેસમેન્ટ હતું, આઈ થિંક એના લીધે જ તમે ગોલ્ડ મેડલ અચીવ કરી શક્યા છે. અને આ એક તમારી મેમરી બની ગઈ છે કે તમે તમારા ફ્રેન્ડ્સ ને સ્ટડી કરતા કરતા શીખવાડતા અને તમે પણ એમાંથી શીખી લેતા, તો એવી ઘણી બધી મેમરીઝ હશે. તો એમાંથી તમારી બેસ્ટ મેમરીઝ એવી કઈ હતી કે તમે કેસ નું નામ પડે એટલે એ બધી જ રિવાઇન્ડ થઈ જાય અને કેસ માં ફરી જવાનું મન થઈ જાય? આઈ થિંક આના માટે, કેસ માટે કદાચ હું બે લાઈન ગાઈ શકું. એક લમ્હે મેં કિતની યાદે બન જાતી હૈ, મેં ઇતના હસતી હું આંખે ભર આતી હૈ. એટલે કદાચ કેસ જે ફર્સ્ટ ડે થી જ બધી જ મેમરી, એક એક મોમેન્ટ એની બહુ જ અનફોર્ગેટેબલ છે. લાઈક પહેલેથી જ જો મારો ફર્સ્ટ ડે, મારા બધા જ ફ્રેન્ડ્સ સાથે ડેઝ, જેટલી પણ ઇવેન્ટ્સ સેલિબ્રેટ કરી છે, બધી જ ઇવેન્ટ્સ પ્લસ કહેવાય ને કે આપણે એવું હોય કે મોર્નિંગમાં લેબ હતી અને પછી લંચ હોય અને પછી આપણા થિયરી સેશન્સ હોય, લેક્ચર્સ હોય, તે બંને વચ્ચેના ગેપમાં જે આપણે થિયરી મતલબ કહેવાય ને લંચ કરતા, બધા જ પાર્કિંગમાં ડબ્બા ખોલીને બેઠા હોય અને બધા જ એકબીજાના ડબ્બામાંથી આમ કહેવાય ને કે ઘરે જમતા હોય તો આપણે કલાક લાગે પણ ત્યાં 5 મિનિટમાં ટિફિન પતી જાય, ખબર ના પડે. તો એ બધી મેમરીઝ. પછી ક્યાંય મતલબ અમે ઇન્ફોસિસ અને ટીસીએસ માં જયારે ઇન્ટરવ્યુ આપવા ગયા, તો એ વડોદરા અને ગાંધીનગર ગયા હતા, તો એ વખતની જે ટ્રીપ હતી અમારી એ બહુ જ મેમોરેબલ હતી. પ્લસ ડેઝ અમે સિંગિંગમાં અમે પાર્ટિસિપેટ કર્યું હતું, તો સિંગિંગના પ્રેક્ટિસ સેશન્સ હોય તો ઓડિટોરિયમમાં અમે આમ કહેવાય ને જોર જોરથી બહુ જ ગીતો ગાગા કરતા, અને જાણે અમારું જ હોય ને એવી રીતે અમે એને ઓન કરી લેતા એમ, ક્લાસની અંદર સિંગિંગના સેશન્સ પ્રેક્ટિસ કરતા હતા જોર જોરથી. પ્લસ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરતા, તો મારી જે બધી જ ઇવેન્ટની જે ટીમ છે, બીજેએફ અભિનંદનની ટીમ છે, તો એમના સાથેની દરેક મોમેન્ટ બહુ જ મેમોરેબલ છે. પ્લસ અમારે એક ફોર્થ યરમાં અસાઇનમેન્ટ હતું માસ કમ્યુનિકેશનમાં, અમને એક વિડીયો બનાવવા, શોર્ટ ફિલ્મ બનાવવાનું અસાઇનમેન્ટ આપ્યું હતું, અને અમે ફ્રેન્ડશીપ સબ્જેક્ટ ચૂઝ કર્યો હતો. અને એ જે વિડીયો બનાવવાની જે બી મેમરીઝ હતી ને, એ પણ મતલબ કહેવાય ને મેમરીઝ બનાવવાની મેમરીઝ પણ બહુ જ અનફોર્ગેટેબલ હતી એમ. એ આઈ થિંક મારા યુટ્યુબ ચેનલ ઉપર એ વિડીયો બી અપલોડ કર્યો છે, તમે જોવું હોય તો જોઈ શકો છો. આપણી કેસની જે લાઈફ છે એ, અને પ્લસ એમાં ફ્રેન્ડશીપ કઈ રીતે છે, તો એ પણ એક વિડીયો. એટલે બધી જ મેમરીઝ, ઇવન ગ્રુપ સ્ટડીઝ, એક્ઝામ ટાઈમે જે પ્રિપરેશન કરતા, આમ એક્ઝામના આગલા દિવસે આવીને એમ કહેવાય ને એન્ડ ટાઈમ પર ફોન આવે, જલ્દી જલ્દી સમજાય, ફટાફટ કહી દે શું કરવાનું છે, આમાં શું આવશે એવું. એટલે એ બધા જે નાના નાના મોમેન્ટ્સ હતા ને, બહુ જ અનફોર્ગેટેબલ છે. લાઈક લેક્ચર્સ અટેન્ડ કરવાના, ગ્રુપમાં ટોળો વાળીને એમનેમ વાતો કરવાની, એ પણ એક મસ્ત મેમરી છે. લાઈક હું આ કહેવા બેસું ને તો હજુ આખો દિવસ નીકળી જાય. KS is full of memories. અમારા માટે પણ એવું જ છે કે અત્યાર સુધીનો જે ટાઈમ રહ્યો એ બેસ્ટ ટાઈમ હતો અમારા માટે. થેન્ક યુ ફોર શેરિંગ યોર મેમરીઝ, બેસ્ટ મેમરીઝ ઓફ KS. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે જેમ ઇન્ટ્રોડક્શનમાં તમે કીધું કે તમે પ્રોફેશનલ ગાઈડન્સ ફેસ્ટિવલ હોય કે ટેકનો મંત્રા હોય કે ટ્રાઇફેસ્ટ હોય કે પછી સમર સ્કૂલ હોય કે અભિનંદન હોય, તમે બધામાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરતા હતા, તો તમે એની સાથે સ્ટડીઝ અને ઇવેન્ટ્સ બંને વસ્તુ કઈ રીતે મેનેજ કરતા હતા અને તમારા એકેડેમિક્સમાં શું બેનિફિટ થયો એ કોકરિક્યુલર એક્ટિવિટીઝથી? આઈ થિંક આ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લાઈક આપણે એકેડેમિક્સમાં જ્યારે બી જો
કોઈ વ્યક્તિ આગળ હોય ને તો સાથે સાથે ઇવેન્ટ્સમાં જનરલી મતલબ બીજી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં ધ્યાન ઓછું આપતું હોય, પણ આઈ થિંક ફર્સ્ટ યરથી જ હું આ બધામાં પાર્ટિસિપેટ કરતી. એના લીધે મને બેનિફિટ એ થયો કે મારું કમ્યુનિકેશન છે, મારું નેટવર્કિંગ છે, મારું કોઓર્ડિનેશન છે, જે રિસ્પોન્સિબિલિટી આપણે કેવી રીતે હેન્ડલ કરવી જોઈએ, લાઈક આ બધી વસ્તુ છે ને આપણે એકેડેમિક્સ છે ને પર્સનલ થઈ જાય, એજ્યુકેશન એ પર્સનલ થઈ જાય કે હું ભણું છું, હું મારી એક્ઝામ આપું, રાઈટ? પણ આપણે જયારે રિયલ લાઈફમાં જઈશું કે કોર્પોરેટ લાઈફમાં જઈશું તો ત્યાં આપણે લોકો સાથે, પીપલ સાથે કામ કરવાનું છે, તો ત્યાં આપણે કેવી રીતે કમ્યુનિકેટ કરશું, નેટવર્કિંગ કરશું, ત્યાં આગળ બધા સાથે ટીમ કોઓર્ડિનેશન કઈ રીતે કરશું, તો એ બધી વસ્તુ છે ને જો પેરેલલી આ બધી વસ્તુમાં આપણે સાથે લઈને ચાલીએ ને, લાઈક ઇવેન્ટ્સમાં થતી હોય આપણે એ બધું લાઈવ એક્સપિરિયન્સ કરતા હોઈએ. લાઈક હું મારો એક ઇન્સિડન્ટ શેર કરવા માંગીશ કે એક સમર સ્કૂલ, આપણે સમર સ્કૂલ એવો પ્રોગ્રામ થાય છે કેએસમાં એવરી વેકેશનમાં, જેમાં કહેવાય ને કે કેલિગ્રાફી છે કે પછી આઈટીના કોઈ સ્પેસિફિક ટોપિક છે, એવા બધા વર્કશોપ થતા હોય છે. તો એમાં એક વર્કશોપ હતો આપણે એઆઈ નો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો, અને એમાં અમે ધરમશ્રી દેસાઈ યુનિવર્સિટીમાંથી ડોક્ટર હિમાંશુ મઝુમદાર જે હતા એમને ઇન્વાઇટ કર્યા હતા, અને બહુ જ રિસ્પેક્ટેડ પર્સન હતા, અને એ વખતે આપણી સમર સ્કૂલમાં એ આવ્યા હતા, અને એમને આપણે કહેવાય ને કે એ એમનું રહેવાનું નડિયાદ હતું, તો એમને લેવા મૂકવા બંને માટે જ આપણે એની વ્યવસ્થા કરી હતી, પ્લસ એમનું લંચ ને બધું અરેન્જ કર્યું હતું. તો એ વખતે એમણે છે ને જયારે ફોન પર મારા સાથે વાત કરી તો એમણે મારી રિસ્પોન્સિબિલિટી એમના સાથે કોઓર્ડિનેશનની હતી, તો એ વખતે મને એમણે કીધું હતું કે હું મારું ડિવાઇસ લઈને આવીશ, પેન ડ્રાઈવ તમે તમારે અહીંયા રન કરવાની રહેશે, મારે આખું એના થ્રુ જ સમજાવવાનું છે. તો એ જયારે સમર સ્કૂલ મતલબ આવ્યો, એમનું સેશન સ્ટાર્ટ થયો, અને સમહાઉ એમની પેનડ્રાઈવ વર્ક જ ના કરે, અને લાઈક એમણે જયારે મારી સાથે ફોન પર વાત કરી હતી ને, તો ત્યારે મને એમને એવું કીધું હતું કે એ વર્ક કરવી જોઈએ, લાઈક મારા માટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એમણે મને એ રીતે કીધું હતું. તો મેં કીધું હા હા એમ કઈ વાંધો તો નહીં જ આવે, અમારે દર વખતે પ્રીવિયસ સેશન્સમાં બી બધાએ કરી જ છે, તો તમારી કેમ નહીં થાય એમ. તો પછી એ વખતે એમનું જ સ્ટાર્ટ થયું અને એમની પેનડ્રાઈવ વર્ક જ ના કરે, તો મતલબ બધા ટેન્શનમાં કે યાર 2 મિનિટ થઈ, 3 મિનિટ થઈ અને ના થયું. તો એ સીધા મારા પાસે આવ્યા અને મેં એકદમ ગુસ્સામાં 5 મિનિટ છે તમારી પાસે, 5 મિનિટમાં તમે જે થાય કરી લો, જો એ 5 મિનિટમાં સ્ટાર્ટ નહીં થાય તો હું કઈ પણ બોલ્યા વગર હું અહીંયાથી સીધો બહાર જતો રહીશ. લાઈક એ વખતે ફેકલ્ટીઝ બેઠા હતા, બધા સ્ટુડન્ટ રાહ જોઈને બેઠા છે, અને લિટરલી આ રીતે આવીને કહી ગયા એમ. તો આઈ વોઝ લાઈક અપ કહેવાય ને કરંટ જેવું આવે એવું થઈ ગયું, અને બહુ જ બધા વિચારો, ભગવાન એટલી બધી પ્રાર્થના નીકળી ગઈ કે જલ્દી કઈ પણ થાય પણ આને ચાલુ કરો એમ. તો પછી સમાવ બધા જેટલા બી કેબલ્સ હતા ને કેએસમાં, બધા કેબલ્સ મંગાવી લીધા અને બધાથી 1 બાય 1 અમે ટ્રાય કરતા હતા. તો પછી એ ચાલુ તો થઈ ગયું અને સેશન ખૂબ જ સરસ રહ્યો. પણ આ જે એક્સપિરિયન્સ છે ને કે પ્રોબ્લેમ સોલ્વિંગ નો, કે તમારે રન ટાઈમ પર પ્રેશર કેવી રીતે હેન્ડલ કરવું, તો આ એનું એક્ઝામ્પલ છે કે તમે એ વસ્તુ લખીને કે થિયરી વાંચીને આ નહીં કરી શકો, આ તમે એક લાઈવ એક્સપિરિયન્સ જયારે કરશો ને, તો આ એક ઇન્સિડન્ટ પર ખ્યાલ આવે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એમ. તો યા ધીસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. આના પરથી મને મારો એક ક્વેશ્ચન થાય છે કે મે બી એનસીસી કરેલું છે અને સી સર્ટિફિકેટ મેળવેલું છે, પણ સ્ટુડન્ટમાં જનરલી એવું હોય કે અગર જો એ કોલેજની સાથે સાથે બીજું કંઈ કરશે, અગર એનએસએસ અથવા તો એનસીસીમાં સ્પોર્ટ્સમાં બી જોડાશે ને, તો એના એક્ઝામ પર ઇફેક્ટ કરશે, અથવા તો એ સ્ટડીમાં પ્રોપર ધ્યાન નહીં આપી શકે. અને તમે પણ કીધું કે તમે બહુ બધી ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કર્યું છે અને સાથે સાથે ઘણું બધું કર્યું છે, તો તમે શું વિચારો છો કે એ એક્ઝામ પર બી ઇફેક્ટ કરે છે અને તમે લેક્ચર જે છે એને અટેન્ડ નથી કરી શકતા, તો તમે કઈ રીતે મેનેજ કરતા એ બધું, અને આપણે એ એક્ટિવિટીઝમાં બધે જોડાય તો શું તમારા જે સેલ્ફને ગ્રો કરવામાં એ કઈ રીતે હેલ્પ થઈ? સો ટ્રુ, મેં જેમ લાસ્ટ ક્વેશ્ચનમાં જેમ કીધું ને કે એ બહુ જ પેરેલલી ઇમ્પોર્ટન્ટ છે, જેમ આપણે કહેતા હોય ને કે એ એકેડેમિક્સની સાથે સાથે આ વસ્તુ પણ સાથે થવી જ જોઈએ, અને એ વખતે મેનેજ કરવાનું થોડું અઘરું પડી જાય. એ તમારી વાત સાચી છે કે જ્યારે એકેડેમિક્સમાં આપણે આગળ હોઈએ અને સાથે સાથે એવું થાય કે આ બધી વસ્તુ કેવી રીતે મેનેજ કરવી એમ, તો હું મતલબ મારું એવું રહેતું કે કદાચ મારા ફ્રેન્ડ્સને બધાને ખ્યાલ હશે કે મારો જે ફોન હોય ને તેનું જે વોલપેપર હોય ને એમાં હું બધી મારી આજે મારે શું શું કરવાનું છે ને એ બધી મેં નોટ્સ કરેલી હોય, મતલબ મારે બધા કી પોઈન્ટ્સ લખ્યા હોય કે આજે મારે આ વસ્તુ કરવાની છે.
એવરી નાઇટ રાત્રે સુતા પહેલા છે એક નોટ બનાવી દઉં અને મારું વોલપેપર મૂકી દઉં, એટલે શું કે મને દિવસ દરમિયાન જે કઈ કરવાનું હોય તો મને યાદ રહે કે ના મારે આટલી વસ્તુ આજે કરવાની છે. એવું નહીં કે મને પ્રેશર ફીલ ના થાય કે મારે ઓહો આટલું બધું કરવાનું છે, એ રીતે નહીં, પણ કહેવાય કે બસ મારે કરવાનું છે તો કંઈક મિસ ના થઈ જાય, કે હું આમ એવું નહીં કે મતલબ આળસ આવી જાય કે હું લેઝી થઈ જાઉં કે ના યાર આજે નથી કરવું ચાલી જશે, એવું નહીં. એક તમારે થોડો કંટ્રોલ રાખવો પડે પોતા ઉપર અને એક ડેડિકેટેડ રહેવું પડે કે ના કરવાનું છે તો તમારે કરવાનું જ છે. ધીસ વે યુ લર્ન, યુ ગ્રો, અને કહેવાય ને કમિટમેન્ટની વસ્તુ, એક સેલ્ફ કમિટમેન્ટ એવી એક વસ્તુ હોય, તો એ જો તમે પોતાને એવી કમિટમેન્ટ આપી રહ્યા છો તો તમારે એના પર બહુ જ ઓનેસ્ટ રહેવું પડે. અને તમારી વાત તદ્દન સાચી છે કે લાઈક એ બધી વસ્તુ પેરેલલી થવી જોઈએ. તો તમે યુ ગ્રો, મેં તમને જેમ કીધું કે નેટવર્કિંગ છે, કમ્યુનિકેશન, તમારો કોન્ફિડન્સ બહુ જ બિલ્ડઅપ થાય આગળ જતા, તમે બહુ જ હેલ્પ કરશે આ વસ્તુ કહેવાય ને કે પ્લેસમેન્ટ વખતે પણ અને આફ્ટર આફ્ટર કોલેજ લાઈફ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? અને આ 5 યર્સ છે ને એ ટોટલી લર્નિંગ માટેના છે. જયારે મને ફર્સ્ટ ડે આ ક્વેશ્ચન પૂછ્યો હતો કે આ 5 યર્સ કેટલા ઇમ્પોર્ટન્ટ છે, તો મેં એમને કીધું હતું કે આ 5 યર્સ છે ને મારા નેક્સ્ટ 50 યર્સ ડિસાઇડ કરશે, રાઈટ? તો એનું આ એટલું ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા જેટલું પણ લર્ન કરવા મળે, જેટલા પણ તમે ગ્રો થઈ શકો, તમારામાં જેટલી ક્વોલિટીઝ ગ્રેપ થઈ શકે એટલી કરી લેવી, રાઈટ? સો લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ સેશન, કે તમને જ્યારે ખબર પડી કે તમને ગોલ્ડ મેડલ મળવાનો છે ત્યારે તમારું રિએક્શન શું હતું, આમ તમને શું ફીલ થયું? આઈ થિંક આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. લાઈક 5th યરમાં જયારે બધાને ખ્યાલ હશે કે તમે 5th યરમાં અને 3rd યરમાં જેને ટોપ કર્યું હોય ને એને ગોલ્ડ મેડલ મળે, તો 5th યરમાં મારા સાથે એવું થયું કે મતલબ આગળના 4 યરમાં હું 2nd યરમાં 4th યરમાં ટોપ પર હતી, પણ આઈ થિંક મને એવું આશા હતી કે હું 5th યરમાં ટોપ કરું અને મતલબ મને ગોલ્ડ મેડલ મળે એવી થોડી થોડી આશા હતી એમ. તો જયારે રિઝલ્ટ આવ્યું ને 5th યરનું, તો 0.01 થી આઈ મિસ ધી ફર્સ્ટ રેન્ક. લાઈક તમે 5 થી સાંભળ્યું હશે, 10 થી સાંભળ્યું હશે, બટ આઈ મિસ્ડ ઇટ ફ્રોમ 0.01 થી મેં ફર્સ્ટ રેન્ક મિસ કરી દીધો એમ. તો મને એવી આશા નથી કે પછી મને ગોલ્ડ મેડલ મળે, કારણ કે ફર્સ્ટ કોક બીજું હતું એમ. તો પણ પછી થોડા મહિના પછી જયારે કોન્વોકેશન આવવાનું હતું, તો ત્યારે મને યુનિવર્સિટીમાંથી કોલ આવ્યો કે તમને ગોલ્ડ મેડલ મળવાનું છે. આઈ વોઝ લાઈક કે મારો ફર્સ્ટ રેન્ક નથી એમ, તો મને કેવી રીતે મળવાનું છે? પણ દે સેડ કે એવી કેટેગરી છે જેને ઓલ 5 યર્સમાં ટોપ કર્યું હોય, જેના ઓલ 5 યર્સના એગ્રીગેટ હાઈએસ્ટ થતા હોય, એને ટોપ એને ગોલ્ડ મેડલ મળવાનું છે. આઈ વોઝ હું એટલી બધી ખુશ હતી કે લાઈક મને એ વખતે કહેવાય ને કે આ 5 વર્ષના સ્ટ્રગલ્સ ને જેટલી પણ મહેનત કરી છે એ બધી જ કહેવાય ને એક સાથે આપણને કહેવાય એનું ફ્રૂટ મળી ગયું હોય, એવી રીતે બહુ જ ખુશ હતી. પ્લસ હું મારા માટે બી પ્રાઉડ ફીલ કરતી હતી કે લાઈક કદાચ આટલી બધી મહેનત કરી છે તો એ ક્યાંક રંગ લાવી એમ. અને હું ખુશ એટલા માટે પણ હતી કે મારા પેરેન્ટ્સ છે, મારી ફેમિલી છે, એ બધાને પ્રાઉડ જોઈને આમ મને ખુશી થતી હતી કે લાઈક એ લોકો મારા માટે પ્રાઉડ ફીલ કરશે. મારી BAPS ફેમિલી છે, મારા ફ્રેન્ડ્સ છે, બધાએ કદાચ જેણે પણ મારી પાસે થોડી એવી પણ મહેનત કરી છે ને, તો હું બધા માટે ખુશ હતી કે લાઈક મેં એમને માટે કંઈક કરી બતાવ્યું. સો એ બહુ જ સ્ટ્રેન્જ ફિલિંગ હતી, પણ આઈ એન્જોયડ ધેટ ઇવન અ લોટ. જોલી, હવે આપણે એક ફન ગેમ કરીશું અને હું તમને ઓપ્શન્સ આપીશ, તમારે એમાંથી એક સિલેક્ટ કરવાનો રહેશે. સો ફર્સ્ટ ઇઝ સ્કૂલ લાઈફ ઓર કોલેજ લાઈફ? કોલેજ લાઈફ. પાર્કિંગ ઓર ગાર્ડન? આઈ વુડ સે પાર્કિંગ. પાર્કિંગ ની મસ્તી, પેલા ક્લાસ બંક? આઈ થિંક ક્લાસ બંક. જીમ ઓર યોગા? યોગા. લેન્સ ઓર સ્પેક્સ? સ્પેક્સ. ટેકનોમંત્રા ઓર ડેઝ? ટેકનોમંત્રા. સોશિયલ મીડિયા ઓર રિયલ લાઈફ? ઓબ્વિયસલી રિયલ લાઈફ. નાઇટ્સ આઉટ ઓર ક્લાસ બંક? ક્લાસ બંક. ઓર ફ્રન્ટ એન્ડ ઓર બેક એન્ડ? બેક એન્ડ. KS lab or NRS lab? I would be very specific. KS lab 101. AC wadi lab. Actually, badi AC wadi che, par ema AC todu vadhare hoy che. Actually, there servers
સર્વર્સ રાખ્યા છે એટલા માટે, પણ તો બી એ લેબ વધારે. જલી થેન્ક યુ આજે અમારી સાથે કનેક્ટ થવા માટે, અમને બહુ બધું જાણવા મળ્યું અને થેન્ક યુ કે આજે કનેક્ટ. થેન્ક યુ સો મચ જોલી ફોર શેરિંગ યોર એક્સપિરિયન્સ વિથ અસ. અમે પણ આવું ઈચ્છીએ કે અમને બી ગોલ્ડ મેડલ મળે. આઈ વુડ લાઈક ટુ થેન્ક અવર ડિરેક્ટર, કો ડિરેક્ટર. આઈ વુડ લાઈક ટુ થેન્ક ઈચ એન્ડ એવરી ફેકલ્ટીઝ ઓફ કેએસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એઝ વેલ એઝ ટીમ ઓફ લહેર. લાસ્ટ બટ નોટ લીસ્ટ, થેન્ક યુ ઓડિયન્સ ફોર સ્ટેઇંગ કનેક્ટેડ વિથ અસ ટિલ લાસ્ટ. હું ઈચ્છું છું કે તમે લોકો જલ્દીથી વેક્સિન લઈ લો, જેથી આપણે આવા સેશન્સ, આપણું ટેકનો મંત્રા ડ્રાઈવ ફેસ્ટ એ બધું જ લાઈવ અરેન્જ કરી શકીએ. આપણે એ ફન, એ મસ્તી જે સેનેટ હોલમાં કરતા હતા, પાર્કિંગમાં કરતા હતા, કેએસમાં કરતા હતા, એ જલ્દીથી ફરીથી મળીને કરી શકીએ. એની ક્વેરીઝ રિગાર્ડિંગ સેશન યુ વિલ સેન્ડ મેલ ટુ ધીસ જોલી મકવાના 11@gmail.com મેલ આઈડી. Till then, take care of yourself. Goodbye, Jai Hind. Thank you. Bye-bye.